विद्यार्थी मित्रों, धोरण छ पाठ त्रण प्राचीन नगरो अने ग्रंथों स्वाध्याय पोथीनू सॉल्यूशन। प्रश्न नंबर एक, नीचे आपेला दरेक प्रश्नना उत्तर माटे साचो विकल्प पसंद करीने लखो। एक, नीचेनामांथी कई सभ्यता सिंधु खीणनी सभ्यता तरीके ओळखाय छे? इजिप्त सभ्यता, हड़प्पीय सभ्यता, रोम सभ्यता के चीनी सभ्यता? तो बी आवशे हड़प्पीय सभ्यता। બે, સિંધુ કિરણ સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો કયા સ્થળે મળી આવ્યા છે? હડપ્પા, લોથલ, રાખીગઢી કે ધોળાવીરા? તો હડપ્પા। ત્રણ, નીચે પૈકીનું કયું હડપ્પીય નગર ગુજરાતમાં આવેલું નથી? ધોળાવીરા, લોથલ, દેશલપર કે કાલીબંગન? તો ડી કાલીબંગન। ચાર, હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? ગંગા, ઝેલમ, રાવી કે સતલુજ? તો રાવી। પાંચ, હડપ્પીય સભ્યતાનો સમયગાળો કયો માનવામાં આવે છે? ઈસવીસન પૂર્વ 2500 થી 1500, ઈસવીસન 1500 થી 1000, ઈસવીસન 2500, ઈસવીસન 500 થી 1000? તો એ આવશે ઈસવીસન પૂર્વ 2500 થી 1500। છઠ્ઠું, હડપ્પીય સભ્યતાના લોકો જાહેર સુખાકારીના ખૂબ આગ્રહ હતા તેવું કયા અવશેષોને આધારે કહી શકાય? ભૂગર્ભ ગટર, મકાન, રસ્તાઓ કે ખેડેલું ખેતર? તો એ આવશે ભૂગર્ભ ગટર। સાતમું છે, જાહેર સ્નાનાગર એ કયા હડપ્પીય નગરની વિશેષતા હતી? હડપ્પા, મોહેંજોદડો, લોથલ કે ધોળાવીરા? તો બી મોહેંજોદડો। આઠ, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો, સાબરમતી, મહી કે વાત્રક? તો સાબરમતી। નવ, ધોળાવીરા ત્રિસ્તરીય નગરરચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી? સીતાડર કિલ્લો, નીચલું નગર, ઉપલું નગર કે રાણીનો મહેલ? તો આવશે રાણીનો મહેલ। દસ, નીચેનામાંથી કોનો ચાર વેદમાં સમાવેશ થતો નથી? આયુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ કે અથર્વવેદ? તો એ આવશે આયુર્વેદ। અગિયાર, આમાંથી કયા લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા? કુંભાર, કડિયા, લુહાર કે વેપારીઓ? તો સી લુહાર। પ્રશ્ન નંબર બે, બંધ બેસતા જોડકા રચો। સૌથી પ્રાચીન હડપ્પીય નગર? તો સી આવશે હડપ્પા। બે, કચ્છ જિલ્લાના ખડીરબેટમાં આવેલું સ્થળ? તો ડી આવશે ધોળાવીરા। ત્રણ, ખંભાતના અખાતમાં આવેલું નગર? તો એ લોથલ। એ અને ચાર, વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ મળી આવેલ તે નગર? એ આવશે મોહેંજોદડો। અને પાંચ, સૌથી પ્રાચીન ગ્રંથ? તો બી ઋગ્વેદ। હવે બી છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એક, હડપ્પીય સભ્યતાને મિસર સભ્યતાની સમકાલીન ગણવામાં આવી છે? ખોટું। બે, સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે? તો ખોટું। ત્રણ, મોહેંજોદડોને સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતું? સાચું। ચાર, ડોકયાર્ડ ધક્કો એ લોથલની વિશેષતા હતી? તો સાચું। પાંચ, ઋચાઓના સમૂહને સૂક્ત કહેવામાં આવે છે? તો સાચું। પ્રશ્ન નંબર ત્રણ, ખાલી જગ્યાઓ પૂરો। એક, સિંધુ ખીણની સભ્યતા ખાલી જગ્યા નદીના કિનારે વિકસી હતી? રાવી। બે, હડપ્પા અને મોહેંજોદડો હાલ ખાલીદિયા દેશમાં આવેલા છે? પાકિસ્તાન। ત્રણ, હડપ્પીય સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાના ખાલી જગ્યા ખૂણે છેદતા હતા? કાટખૂણે। ચાર, અન્નના ભંડારો ખાલીદિયા શહેરની મુખ્ય વિશેષતા હતી? મોહેંજોદડો। પ્રશ્ન નંબર ચાર, એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો। એક, અવશેષ એટલે શું? અવશેષ એટલે ઉત્ખનન કરતા મળી આવતી પ્રાચીન વસ્તુઓ અને એના સ્થળો। બે, હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? આયોજનબદ્ધ નગરરચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી। ત્રણ, હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી હતી? હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી। ચાર, હડપ્પીય સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા શું હતી? શહેરના મુખ્ય બે રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વ પશ્ચિમ જતો, અહીં મુખ્ય સમાંતરે શેરીઓ આવેલી હતી, રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા। પાંચ, લોથલ કયા જિલ્લામાં આવેલું છે? લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે। છ, કયું હડપ્પીય નગર સમૃદ્ધ બંદર હતું? લોથલ હડપ્પીય નગરનું સમૃદ્ધ બંદર હતું। સાત, વેદો કેટલા છે, કયા કયા? વેદો ચાર છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ। આઠ,
શાના આધારે કહી શકાય કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિનું સાથે જોડાયેલું હતું? ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે કે કાલીબંગન એ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલું હતું. 9. સિંધુ ગીર સભ્યતાના વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો? તો સિંધુ ગીર સભ્યતાનો વેપાર મેસોપોટેમિયા અને ઇજિપ્ત સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો. 10. સિંધુ ગીરની સભ્યતાના કયા કયા રમકડા જાણીતા બન્યા છે? સિંધુ ગીરની સભ્યતામાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લકોટી, પશુપંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા જાણીતા બન્યા છે. હવે બી નીચેના સ્થળોની વિશેષતાઓ જણાવો. 1. હડપ્પા. હડપ્પા સભ્યતાને આપણે સિંધુ ગીર સભ્યતા તરીકે ઓળખીએ છીએ. એ સીઝન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના અવશેષો મળી આવ્યા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢીનો સમાવેશ થાય છે. 2. મોહંજોદડો. તો મોહંજોદડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે. આ સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. મોહંજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવે છે. મોહંજોદડો એ હડપ્પીય સભ્યતાનું નગર હતું. ધોળાવીરા. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરવેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વ સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં દ્વિસ્તરીય વહેંચાયેલ છે, જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં ત્રિસ્તરીય છે. કિલ્લો સીતાડલ, ઉપલું નગર, નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. પ્રશ્ન નંબર 5A. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. 1. હડપ્પીય સભ્યતાને સાથી સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે, કારણ કે હડપ્પીય સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. હડપ્પીય સભ્યતાના મકાનોની કઈ કઈ વિશેષતા હતી? નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા પર બાંધતા. શ્રીમંતોના મકાનો બે માળના હતા. મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા. દરેક મકાનમાં પાણીનો કૂવો, સ્નાનગૃહ, ગંદા પાણીના નિકાલ માટે ગટરો, રસોડું, શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી. 3. સિંધુ ગીર સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણો પહેરતા હતા? હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો બંને કંઠહાર, ગળાનો હાર, હાથમાં વીંટી અને કાંડામાં કડા પહેરતા. સ્ત્રીઓ મોટાભાગે હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કેડમાં કંદોરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. 4. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે? ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, કચ્છ જિલ્લામાં દેસલપર, સુરકોટડા અને ધોળાવીરા, અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ તથા રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢનો સમાવેશ થાય છે. 5. ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે કઈ બાબતો જાણવા મળે છે, ટૂંકમાં લખો. ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એક કુટુંબ હતું. સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મનાતી. સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી. તે સમયની લોપામુદ્રા, અપાલા અને ઘોષા જેવી વિદ્યોશીઓએ ઋગ્વેદની રૂચાઓ રચી હતી. આ સમયે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે તેને લગ્ન કરાવવામાં આવતા. હવે આ ગુજરાતનો નકશો છે, એની અંદર આપણે સ્થળો દર્શાવવાના છે. પહેલું સ્થળ છે લોથલ, પછી છે ધોળાવીરા, રંગપુર, ભાગા તળાવ, એ અહીં આપણે દર્શાવેલું છે. હવે પ્રશ્ન નંબર 6 છે, ટૂંકનો જ લખો. લોથલ એક પ્રાચીન નગર અને બંદર. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવેલું છે.
તેને ધક્કો માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ચડાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે તેવું માની શકાય. લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણ સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. હવે એ આપેલું છે જાહેર સ્નાનાગરનું ચિત્ર, આપણી ચોપડીમાં પણ આપેલું છે, એમાંથી દોરી દેવું. હવે પ્રશ્ન નંબર 8, તમારા જન્મ પૂર્વે તમારા ગામમાં જે સુવિધા હતું તેના કરતાં આજે કેટલી સુવિધા વધી છે તેની યાદી બનાવી, માટે આ સુવિધા વધી તેની ટૂંકમાં જણાવો. હવે અમારા આ જે આપણું ગામ છે એમાં પહેલાં પાણીની સુવિધા હતી, એટલે આમ હતી, પણ લોકો તળાવ અને કૂવામાંથી પાણી ભરતા. અને અત્યારે પાણી કોર્પોરેશન તરફથી, ગ્રામ પંચાયત તરફથી નળ દ્વારા ઘરે આવે છે અને આપણને પાણી પૂરું પાડે છે. પહેલાં ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા નહોતી, હવે ગામમાં ઘરે ઘરે વીજળીની સુવિધા છે. અમારા ગામમાં ઘરે ઘરે પહેલાં શૌચાલય હતું નહીં, સરકારના પ્રયત્નો અને ગામ લોકોની સજાગતાથી ઘરે ઘરે શૌચાલયની વ્યવસ્થા છે. Thank you.